हेलो फ्रेंड्स, वेलकम टू वर्ष किचन। हूँ छु वर्षा। केम छो बधा? स्वादिष्ट, सरल अने वधारे हेल्धी रेसिपीज जोवा माटे वर्ष किचन यूट्यूब चैनल ने जरूर थी सब्सक्राइब करजो अने साथे ज बाजू में आपेला बेल आइकन पर ऑल नोटिफिकेशन होय छे त्यां क्लिक करजो जेथी तमने आवनारा दरेक विडियोजनी नोटिफिकेशन मळती रहे। थैंक्स फॉर शेरिंग एंड वॉचिंग माय रेसिपीज अने साथे ज तमारी कमेंट्स पण मारी साथे शेर करता रहेजो। अत्यारे आ लॉकडाउन में महामारीना समय में खूब ज पौष्टिक आहार लेवो जोईए, तो इम्युनिटी बूस्ट थाय एवो राजगरानो शीरानी रेसिपी आपणे जोईशुं। राजगरो गमे ते रीते खावो ज जोईए आ समय में। तो 1/4 कप जेटली बदाम ने लईने तेने मिक्सर में चालू बंद ए रीते करीने अधकचरो आ रीते वाटवानुं छे दाणेदार। बदामना पण जेटला पोषक तत्वों आपणे गणीए एटला ओछा पड़े छे। अने हवे सौथी वधारे पौष्टिक एवो मुख्य आहार आपणो राजगरो एटले के एमरंथ। राजगरामां सौथी वधारे कैल्शियम, प्रोटीन अने आयन होय छे, जे हाड़का मजबूत करे छे, साथे रोग प्रतिकारक शक्ति पण वधारे छे। अने साथे ज अर्धो कपथी थोड़ू ओछू घी लेवू, शक्य होय तो घरनुं बनावेलू फ्रेश घी ज लेवू। तो एक लोखंडनी कढ़ाईमां घी ने स्लो गैस पर गरम थवा देवू अने हूँफाड़ गरम थाय एटले तेमा राजगरानो लोट नाखवो। अने आ राजगराना लोट ने स्लो गैसनी फ्लेम पर शेकवानो छे 8-9 मिनिट सुधी, अथवा तो तेनो कलर थोड़ो गोल्डन कलर थई जाय त्यां सुधी शेकवानो छे। अने राजगरो इम्युनिटी बूस्ट करे छे अने अत्यारे आवा समयमां जो तमे राजगरो छे सरगवो छे ए प्रकारनो आहार लेशो तो रोग प्रतिकारक शक्ति तो वधशे ज, साथे एना पोषक तत्वों पण घणा मळशे, साथे बीमारीओथी दूर रहेवामां पण घणी हेल्प करशे। अर्धो कप जेटलो राजगरानो लोट होय तो 1 कप जेटलું દૂધ અને 1 કપ જેટલું પાણી બંને મિક્સ કરીને તેને ગેસ પર ગરમ કરવાનું છે। એકદમ ઉભરો આવી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે। અને રાજગરાના લોટને એકદમ સરસ ધીમા ગેસે શેકવાનો છે જેથી તે વધારે પડતો બળી ન જાય, તેનો કલર વધારે પડતો ડાર્ક ન થઈ જાય અને તેમાં કડવાશ ન આવી જાય। જો રાજગરાનો કલર ડાર્ક થઈ જાય તો તે થોડો કડવાશ આવી જતી હોય છે તેમાં। હવે તેમાં 1/4 કપ જેટલો બદામ આપણે જે પીસી હતી એ તેમાં મિક્સ કરી દેવું અને તેને સ્લો ગેસ પર 2 મિનિટ સુધી શેકવાનું છે। અને આખો શીરો બનાવતી વખતે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। અને દૂધ અને પાણી પણ એકદમ સરસ ઉકળી ગયું છે તો હવે ગેસને બંધ કરી દેવો। રાજગરો અને ક્રશ કરેલી બદામ ખૂબ જ સરસ શેકાઈ ગયા છે, તેનો કલર પણ થોડો ડાર્ક થઈ ગયો છે અને શેકાવાની સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે અત્યારે। અને હવે તેમાં તમને જે ડ્રાય ફ્રૂટ્સ ભાવતા હોય એ ડ્રાય ફ્રૂટ્સ નાખવા। અત્યારે હું કાજુ અને બદામ 1/4 કપ જેટલા એડ કરી રહી છું, તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા નાખી શકો। અને તેને પણ સ્લો ગેસ પર લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી શેકવાના છે। અને આ શીરાનો ટેસ્ટ એવો છે કે જે નાના બાળકોથી લઈને મોટા વડીલો દરેકને ખૂબ જ ભાવશે, કેમ કે આ ફક્ત રાજગરાનો શીરો નથી, આપણે તેમાં બદામનો પાવડર પણ એડ કર્યો છે, તેને કારણે બદામ રાજગરાનો બંનેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને ખૂબ જ હેલ્ધી પણ બનશે। હવે સાથે તેમાં 1/4 કપ જેટલી સૂકવેલી દ્રાક્ષ એડ કરવી અને દ્રાક્ષ સરસ ફૂલી જાય એટલી એને શેકવાની છે। અને શેકતી વખતે ડ્રાય ફ્રૂટ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને જો શીરો તમને એકદમ ડાર્ક કલરનો ગમતો હોય તો ફક્ત પાણીનો જ ઉપયોગ કરવો, પરંતુ દૂધનો ઉપયોગ કરવાને કારણે શીરાનો કલર થોડો લાઇટ આવશે અને ટેસ્ટમાં એકદમ માવા જેવો ફ્લેવર આવે છે। તો હવે એકદમ બધું સરસ શેકાઈ ગયા બાદ તેમાં દૂધ પાણી ગરમ છે તેને એડ કરી દેવાનું છે અને તેને હળવે હળવે ચલાવતા રહેવું જેથી તેમાં ગાંઠા ન પડે। અને હવે 1/4 કપથી થોડો વધારે દેશી ગોળ એડ કરવો, દૂધ પાણી નાખ્યા બાદ તરત જ ગોળ એડ કરી દેવાનો છે, તમે તમારી મીઠાશ પ્રમાણે ગોળ અથવા તો સાકર બંને એડ કરી શકો।
અને શીરો હવે વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને તેના માટે એક એક ટીસ્પૂન જેટલો એલચી પાવડર અને સૂંઠ પાવડર મિક્સ કરવો. ગોળ નાખતી વખતે જ તેમાં એલચી અને સૂંઠ પાવડર નાખી દેવો જેથી તેનો સુગંધ અને સ્વાદ બંને સરસ ભળી જશે શીરામાં. અને હવે આ શીરાને ઘી છૂટું પડી જાય ત્યાં સુધી શેકવાનો છે. અને આ શીરો ચાર વ્યક્તિને સૌ થાય એટલો તૈયાર થશે. અડધો કપ જેટલો રાજગરાનો લોટ છે અને 1/4 કપ જેટલી બદામ છે. તો વ્રત હોય કે ના હોય, ઉપવાસ હોય કે ના હોય, ફરાળમાં પણ ખાઈ શકાય અને ગમે ત્યારે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ આ શીરો ખાવાની ખૂબ જ મજા પડી જાય એવો હેલ્ધી શીરો છે અને ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ રેસીપી છે. તો હવે શીરો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને ઘી પણ સરસ છૂટું પડી ગયું છે. અને આ શીરો ખાવાના એક કલાક પહેલાં બનાવી લેવો અને સર્વ કરતી વખતે તેને ફરીથી ગરમ કરીને સર્વ કરવો. થોડો વહેલો શીરો બનાવી લેવામાં આવે તો એ શીરો એકદમ ફરસો બને છે, તેની ચિકાસ પણ નથી રહેતી. રાજગરાના લોટમાં ચિકાસ હોય છે અને રાજગરાનો લોટ ગ્લુટેન ફ્રી પણ હોય છે તો ડાયાબિટીક પેશન્ટ માટે એકદમ ગુણકારી સાબિત થશે અને ડાયટ કરતા લોકો માટે પણ. પોષક તત્વોથી ભરપૂર એવો રાજગરા બદામનો શીરો તૈયાર છે જે આ રામનવમી પર ચોક્કસથી ટ્રાય કરજો. અને અવારનવાર તમે આ રીતે રાજગરાનો અત્યારે ઉપયોગ કરતા રહેશો તમારા ખાવામાં તો સ્વસ્થ રહેશો. અને આની પહેલાં પણ મેં તમારી સાથે સરગવાના સૂપની પણ રેસીપી શેર કરી છે. તો અવારનવાર સરગવો અને રાજગરાનો ઉપયોગ કરતા રહો અને હેલ્ધી રહો. અને તુલસી પત્ર ધરાવીને આપણે શીરાને પ્રસાદમાં અર્પણ કરી શકીએ ભગવાનને. તો થોડો ઠંડો થયા બાદ આ શીરો એકદમ ફરસો આ રીતનો તૈયાર થશે. તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી. તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને તમારી કમેન્ટ્સ પણ મારી સાથે શેર કરતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.